શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના એન એમ જે આ વર્ષની જે એન એમ ની એક્ઝામ છે એનું નોટિફિકેશન આવી ગયું છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ બાબતો છે રીતની હોય છે એની વિગત આપણે જોઈ લઈએ અઠાવીસ તારીખે જાહેરનામું બહાર પડ્યું અને આપણે જે ધ્યાનમાં લેવાનું છે એકત્રીસ બાર એકવીસ થી ઓગણીસ એક બાવીસ સુધી આ પરીક્ષાના ફોર્મ ભરી શકશે કોણ ભરી શકશે તો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ એટલે જેમનું બાળક ધોરણ આઠમાં ભણતું હોય અને ખાસ ધ્યાનમાં લેવાનું કારણ કે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવે તો દર વર્ષે એક હજાર રૂપિયા એમને સ્કોલરશિપ મળશે ધોરણ નવ દસ અગિયાર બાર ચાર વર્ષ સુધી એટલે ટોટલી એક વર્ષના બાર હજાર એમ અડતાલીસ હજાર રૂપિયા બાળકને અભ્યાસ માટેની સહાય મળી શકે છે ફેબ્રુઆરીની અંદર આ પરીક્ષા લેવાશે બે હજાર બાવીસમાં દર વર્ષે હોય છે આઠમા ધોરણ માટે આગળ જોઈએ

ગ્રાન્ટેડને આપણે સમજવાની છે નોન ગ્રાન્ટેડનો આમાં ઉલ્લેખ નથી એટલે જે ગ્રાન્ટેડ શાળાઓ છે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એમના બાળકો પણ આ પરીક્ષા આપી શકશે ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એમએચઆરડી ન્યૂ દિલ્હીના બાવીસ બાર એકવીસના પત્ર મુદ્દા નંબર પાંચ મુજબ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં પ્રમોટ કરેલ છે અને લઘુત્તમ માર્ક્સ આ વખતે નથી એમને પણ આ પરીક્ષા આપવા દેવાશે હવે આપણે જોઈએ કોણ ન આપી શકે તો એમાં ખાનગી શાળાઓ એટલે કે સેલ્ફ ફાઇનાન્સવાળા બાળકો કેન્દ્રીય વિદ્યાલયવાળા ન આપી શકે જવાહર નવોદયવાળા ન આપી શકે અને જે શાળાઓમાં રહેવા જમવાની અભ્યાસની સગવડ હોય એટલે કે આશ્રમ શાળાઓ એ તમામ નિવાસી શાળાઓ આ પરીક્ષામાં એમના બાળકો આવેદન કરી શકતા નથી એટલે નોન ગ્રાન્ટેડ અને આ બા બીજી બાબતો આપણે બતાવી એ નથી કરી શકતા નેક્સ્ટ જોઈએ આવકની મર્યાદા દોઢ લાખ રૂપિયાની છે વાલીની આવક અને વાલીના દાખલાની પ્રમાણિત નકલ કોની કોની જોડવાની એ પણ આપણે છેલ્લે બતાવીશું હાલ નવો સુધારો એમાં આવ્યો છે પરીક્ષા ફીમાં સિત્તેર રૂપિયા જે છે ઓબીસી અને જનરલ કેટેગરી માટે છે અને જે એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે જે એસ અને એસસી કેટેગરી માટે પચાસ રૂપિયા ફી રહેશે સર્વિસ ચાર્જ એટલે કે ઓનલાઈન જે પેમેન્ટ કરવામાં આવે જે આમાં ક્વોલિફાય થવા માટે અને એસટી એસટીના બાળકો જે છે એમને બત્રીસ ટકા ગુણ મેળવવાના થાય છે ત્યાર પછી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિને પાત્ર ઠરે છે એટલે કે દરેક જિલ્લાનું અમુક કેટલા બાળકો મેરિટમાં આવે એનું આખું પત્રક છે એનો પણ આપણે વિડીયો બનાવેલો છે ઉપર એ તમે જોઈ શકશો કયા કયા જરૂરી આધાર પ્રમાણપત્રો જોઈએ છે તો ઓનલાઈન જ્યારે ઓનલાઈન આવેદન કરવાનું હોય ત્યારે જે ઓનલાઈન એસએસસીની ની વેબસાઇટ ઉપર શાળામાંથી બાળકનું જે નામ છે એમના જનરલ રજિસ્ટર પ્રમાણે સાચું છે કે નહીં પહેલા જોઈ લેવાનું જો એમાં ભૂલ હોય તો એને સુધારો કરાવ્યા બાદ ચોવીસ કલાક પછી અરજી કરવાની થાય છે એમાં ફી ભર્યાનું ચલણ જોડવાનું છે

તલાટી કમ મંત્રી સંસદ સભ્ય ધારાસભ્ય મ્યુનિસિપલ મામલતદારનું ચાલે ટીડીઓ ચાલે શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનોફાઇડ બનાવવાનું એ માન્ય ગણાશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો થાય છે વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્ય અને ટીપીઓ શ્રીએ ચકાસણી કરવાની છે એટલે અને ટીપીઓ શ્રીએ ચકાસણી કરવાની થાય છે ત્યાર પછી પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ એટલે શું એમાં તૈયારી કરવાની હોય છે એટલે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી અને એસેટી એ શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં બંને વિભાગ હોય છે નેવું મિનિટ અને નેવું મિનિટ દોઢ દોઢ કલાકનું પેપર હોય છે નેવું ગુણનું એટલે

ચાલુ એમાં લાગુ પડશે એટલે આ રીતે એન એમ એમ જે પરીક્ષા છે એની તૈયારી બાળકોએ કરવાની છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ આપણે ત્યાર પછીના વિડીયોઝમાં બતાવીશું અને આટલી તૈયારી રાખવાની છે સૌ પ્રથમ ત્યાર પછી એનું ફોર્મ ભરી અને એક્ઝામ આપવાની છે થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર